ડોલર હોવા જોઈએ એટલે ઘણીવાર એવું બને કે આઈએમએફ પાસે જુદા જુદા દેશો જે ડોલરની માંગ કરે એ વધી જાય અને આઈએમએફ પાસે પોતાના ભંડોળમાં ડોલર ઓછા હોય તો એવા જ સમયે આઈએમએફ પણ જેમ કોટા દ્વારા રકમ આવી એ ઉપરાંત એ દેશો પાસેથી ચલણની લોન લઈ શકે એ ચલ દેશો પાસેથી ચલણ લઈ શકે એ દેશો પાસેથી ચલણ ખરીદી શકે એ દેશોને બીજું ચલણ આપીને એમનું ચલણ એ લઈ શકે અને જે દેશને જરૂર છે એને આપી શકે તો આવી રીતે ફંડ દ્વારા અને ચલણોની ખરીદી દ્વારા એ પોતાનું ભંડોળ ઊભું કરે અને પછીનું એનું અગત્યનું કામ જે આવ્યું એ આ આવ્યું કે જે દેશને ચલણની જરૂર છે એ દેશને એ લોન તરીકે આવે આપણે જાણીએ છીએ કે ભારતે આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી રહેવા માટે આઈએમએફ પાસેથી ખૂબ બધી લોન લીધી છે અને એની એક બહુ મોટી અસરના ભાગરૂપે ઓગણીસો ને એકાણુંમાં જ્યારે આપણે લોન લેવા ગયા ત્યારે એ લોકોએ કીધું ભાઈ અમે તો તમને અપાય એટલી લોન આપી જ દીધી છે હવે જો તમારે લોન જોઈતી હોય તો તમારી આર્થિક નીતિઓમાં પરિવર્તન કરો એટલે એક રીતે કહીએ તો આપણું નાક દબાયું અને એ નાક દબાવીને એમણે આપણી આર્થિક નીતિઓમાં પરિવર્તન કરાવડાયું આઈએમએફને બધી જ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપણને લોન આપવાની ના પાડી હતી આપણી પાસે આંતરરાષ્ટ્રીય ખરીદી કરી શકાય એવું વિદેશી ઊંડિયામણ ઘટી ગયું હતું ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સમુદાયને એવી બાંહેધરી આપી કે અમે અમારી આર્થિક નીતિઓમાં આંતરિક નીતિઓમાં ફેરફાર કરીશું અને તમે અમને લોન આપો આપણે એના સહી સિક્કા કર્યા કરારો કર્યા આપણે ઉદારીકરણ અને ખાનગીકરણ સ્વીકાર્યું અને પછી આઈએમએફએ નવી આર્થિક નીતિના સંદર્ભમાં આપણને લોનો આપી આપણને આંતરરાષ્ટ્રીય ભંડોળ પૂરું પાડ્યું અને આપણું વિદેશી મૂંડિયામણ પણ આંતર આ નવી નીતિમાં વધ્યું તો આ સંદર્ભે આઈએમએફની કામગીરી જે છે એ વિકસિત અને વિકસતા દેશો વચ્ચે કડીરૂપ બનવાની છે આ સંદર્ભે આઈએમએફની જે કામગીરી છે એ જેને તકલીફ પડે એને ભંડોળ પૂરું પાડવાની છે આ સંદર્ભે આઈએમએફની જે કામગીરી છે એ નબળા દેશોને જુદા જુદા વિકસિત દેશોના ચલણો ધિરાણ કરવાની છે પણ આ કામગીરી ટીકાથી પર નથી આઈએમએફની પણ કેટલીક ટીકાઓ થયેલી છે આઈએમએફ વિશે પણ કેટલીક મર્યાદાઓ બહાર છે એની ટૂંકમાં વાત બેન કરે આપણે જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ નાણાકીય સાધનો મેળવવા જઈએ તો ત્યાં વ્યાજ તો આપવું જ પડતું હોય છે તો અહીંયા આપણે જેમ વાત કરી કે વિવિધ સભ્ય દેશો આઈએમએફ પાસેથી નાણાકીય સાધનો મેળવી શકે છે તો અહીંયા આઈએમએફએ શરૂઆતના તબક્કામાં આ જે નાણાકીય મદદ મેળવે એનો વ્યાજનો દર એક પોઈન્ટ પાંચ ટકા કર્યો હતો જેમાં ફેરફાર કરીને પાંચ ટકા જેટલો કરી દેવામાં આવ્યો છે પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશ જે સભ્યપદ ધરાવતો હોય તે જ આઈએમએફ પાસેથી મદદ લઈ શકે છે અને એની અંદર આ મદદનું પ્રમાણ પોતે જે ક્વોટા ધરાવતો હોય એટલે જેની આર્થિક સ્થિતિ વધારે સદ્ધર હોય એ જનરલી વધારે જ ક્વોટા ધરાવતો હશે સભ્યપદમાં તો એ ક્વોટાના અનુરૂપ અને એના જેટલા પ્રતિનિધિ એ ક્વોટા અનુસાર એને રોક્યા છે એ અનુસાર એને જે કહેવાય મદદ આપવામાં આવે છે એનો મતલબ સીધો જ થતો હતો કે જેનો ક્વોટા વધારે એને વધારે નાણાકીય મદદ મળશે અને જેનો ક્વોટા ઓછો એને ઓછી નાણાકીય મદદ મળશે પણ આપણે જાણીએ છીએ કે જેમ જેમ આંતરરાષ્ટ્રીય વેપારનો વ્યાપ વધતો જાય છે એમ એમ વિશ્વના વિવિધ દેશો દ્વારા થતી ચલણોની માંગ સતત વધતી જ જતી હતી એટલે શું થયું કે આઈએમએફ પાસે પણ ઘણી વખત એવું થતું કે કેટલાક ચલણોની અછત પ્રવર્તી જતી હતી અને આ ચલણની અછત એ જે તે દેશ પાસેથી ચલણની ખરીદી કે લોન મેળવીને પણ પર્યાપ્ત પ્રમાણમાં પૂરી કરી શકતા ન હતા ત્યારે આઈએમએફએ બીજી જોગવાઈ કરી કે આ જે ચલણની અછત પ્રવૃત્તિ છે એને અછત ચલણ તરીકે જાહેર કરવામાં આવે અને આ અછત ચલણની જે કહેવાય કે રેશનિંગ પદ્ધતિ દ્વારા વિવિધ સભ્યપદો વચ્ચે ફાળવણી કરવામાં આવશે અને એક ત્રીજા સાધનની જે સાથે સાથે વાત કરવી એની તો રહી જ ગઈ અહીંયા કે એસડીઆર જેને આપણે કહીએ છીએ સ્પેશિયલ ડ્રોઈંગ્સ રાઇટ્સ વિશિષ્ટ ઉપાડ હકોનું એને સર્જન કર્યું છે એનો મતલબ કે અહીંયા જે આપણે નાણાકીય સાધનની જે લિમિટ છે આ વિશિષ્ટ ઉપાડ હકો દ્વારા પૂરી કરી શકાય એવું નક્કી કરવામાં આવ્યું છે અહીંયા જે કહેવાય કે બેન્કર નામના જે અર્થશાસ્ત્ર સોરી ટ્રિફિન નામના અર્થશાસ્ત્રીએ બેન્કર નામનું નાણાંનું સર્જન કરવાનું સૂચવ્યું હતું જેની ઉપર પ્રોફેસર બનસ્ટીને જે કહેવાય કે અભ્યાસ કરીને એને વિવિધ દેશોનો સાથે સાથે અભ્યાસ કર્યો અને જાહેર કર્યું કે જે વિકસિત રીતે સદ્ધર દેશો છે એવા દેશોના ચલણોના આંતરરાષ્ટ્રીય અનામતોના સંયુક્ત એકમ દ્વારા કોઈ એક ચલણનું જે કહેવાય સર્જન કરવામાં આવે આપણે જાણીએ છીએ કે આઈએમએફ એ કોઈ વિશ્વ બેંક તો નથી જ કે જે નાણાંનું સર્જન કરી શકે એટલે અહીંયા એક સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ નામનું એક આંતરરાષ્ટ્રીય માધ્યમનું સર્જન કરવામાં આવે મિત્રો આપણે ખૂબ ઓછા સમયમાં એક બહુ જ મોટી સંસ્થા વિશે વાત કરવાની હતી અને આઈ ઘણું બધું કામ કરે છે સાથે એ મોટા રાષ્ટ્રો દ્વારા જ દોરવાય છે અને અમેરિકા કે ઇંગ્લેન્ડ જે કે એમ કરે છે એવા આક્ષેપો પણ એના ઉપર થઈ રહ્યા છે આર્થિક રીતે એ નાના રાષ્ટ્રોને ક્યારેક ગેરમાર્ગે પણ દોરે છે અથવા તો એની ઉપર નિયંત્રણો લાદે છે અને જેમ મેં હમણાં કીધું એમ ભારત જેવા દેશોને ક્યારેક ક્યારેક એ ફરજ પણ પાડે છે એટલે એની ઉપર પણ આક્ષેપો થતા રહ્યા છે કે તે મોટા દેશો જે છે દુનિયાના જેને જગત જમાદાર થવા નીકળેલા અમેરિકા કે એની તરફદારી કરે છે એક સૌથી મોટો આક્ષેપ એ થાય છે કે આઈ એમએફ પાસે જે ફંડ છે એ મલ્ટીનેશનલ કંપનીઓનું છે અને વિકસિત દેશોની મોટી કંપનીઓએ એમની ઉપર આ દબાણ મૂકેલું છે આ બધાના સંદર્ભમાં પણ આંતરરાષ્ટ્રીય વેપારને જાળવી રાખવા માટે આઈ એમએફની કામગીરી અગત્યની છે અને આપણે પરીક્ષાની રીતે પણ તો આજે આટલું જ નમસ્કાર સ્વભાવ ઓલ ગુડ વખ ઇન્ટિગ્રેટર ક્લાસરૂમ સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન